યાદના અનુસંધાને એસપી જગદીશ પટેલ 3 દિવસની રજા ઉપર ઉતરી ગયેલા છે અને ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા છે, તો બીજી તરફ અમરેલી એલસીબીના પીઆઈ પણ રજા ઉપર ઉતરી ગયેલા છે, તે બાબતે હવેના દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત બહાર આવી રહી છે. અમરેલીના એસપી જગદીશ પટેલ અને અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ સહિત 9 પોલીસ કર્મીઓ સામે બિટકોઈન મામલામાં પોલીસ ફરિયાદની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે 12 કરોડના બિટકોઈન પડાવી લીધાના આક્ષેપો અમરેલી એલસીબી પીઆઈ અનંત પટેલ સહિત ઉપરી અધિકારી અને અમરેલી એસપી જગદીશ પટેલ પર સકંજો કસવામાં આવી રહ્યો છે અને તેની પૂરેપૂરી સંભાવના વચ્ચે ગઈકાલ બપોરથી જ એસપી જગદીશ પટેલે 3 દિવસની રજા મંજૂર કરાવી ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે. જ્યારે બિટકોઈન મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ સિક રજા ઉપર ઉતરી ગયેલા હતા, તો આખી અમરેલી એલસીબી કચેરી ખાલીખમ જોવા મળી રહી હતી. ફરિયાદી શૈલેષ ભટ્ટે જે સુમોમાં પોલીસે પકડી અને કેશવ ફાર્મ લઈ ગયેલા હતા, તે ટાટા સુમો ગાડી એલસીબી કચેરી બહાર પડેલી જોવા મળેલી હતી અને અમરેલીના એસપી જગદીશ પટેલ ભૂગર્ભમાં હોવાથી ગુજરાત રાજ્યના કૃષિમંત્રી અને અમરેલીના પ્રભારી આરસી ફળદુ અમરેલીના આંગણે આવેલા, ત્યારે બિટકોઈન મામલે ચૂપકીદી સેવી હતી અને સરકાર બિટકોઈન મામલે ગંભીર છે તે અંગે પ્રભારી આરસી ફળદુએ જણાવેલું હતું કે બિટકોઈન મામલામાં અત્યારે તૂલ પકડી રહ્યો છે બિટકોઈન મામલો, અને અમરેલીનો એસપી છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સરકાર બિટકોઈન મામલામાં કેટલી ગંભીર છે? બીજું કઈ પૂછવું છે? નહીં, બિટકોઈન મામલે સારું ઘણું બધું પૂછવાનું હોય. બિટકોઈન મૂળ અમરેલીના એસપી પણ હાલમાં નથી એમ છે, ભૂગર્ભમાં ઉતરી ગયા. ઘણું બધું પૂછવાનું ગૃહ વિભાગના ગૃહમંત્રીશ્રીને પૂછજો ને. બીજું કઈ પૂછ? બિટકોઈન અંગે આરસી ફળદુ કશું ન બોલી અને ગૃહમંત્રીને બિટકોઈન પ્રકરણ પૂછવાનું જણાવી અમરેલીના પ્રભારી ફળદુએ ચાલતી પકડેલી હતી. અમરેલી જિલ્લાની સ્વાદપ્રિય જનતા